સુરતના પાલનપુર સ્થિત લેક ગાર્ડન સામે ગંભીર સવાલો ઉભા થયા છે ગાર્ડનનો ગેટ પણ ચોરી થઈ ગયો છે તેમજ રહીશોએ આક્ષેપ કર્યો હતો કે અસામાજિક અહીં રમે છે 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 દારૂ પીવે અને લહીને હાલાકી પડી રહી આ અંગે કશું જાણતો ન હોવાથી પાલિકાએ રટણ ચલાવ્યું હતું જોકે સ્થાનિકોએ ગાર્ડન રામ ભરોસે હોવાની ફરિયાદ કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાલનપુર ખાતે મોટા ઉપાડે લેક ગાર્ડનનું ડેવલપમેન્ટ કર્યા પછી તળાવમાં પાણી ટકતું નથી વિભાગની બેદરકારીના લીધે વિકાસ પાછળ કરાયેલા લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે ત્યાં હવે લેક ગાર્ડનમાં સુરક્ષા અને સલામતીના પગલા લેવામાં પણ સ્થાનિક તંત્ર નિષ્કાળજી દાખવી રહ્યું હોવાનો વલોપત કર્યો છે તેમણે કહ્યું કે ગાર્ડનમાં મોર્નિંગ વોક અને સાંજે બેસવા જતા જાગૃત નાગરિકોએ રજૂઆત કરી હતી કે બાગની દસથી વધુ લાઇટો કાયમ બંધ રહે છે તપાસ કરતા તે લાઇટના ફિટિંગ્સ તથા કેબલ કોઈ કાપી ચોરી જતા હોવાનું સામે આવ્યું હતું આ અંગે તેમણે અગાઉ જવાબદારોને સિક્યુરિટી ગાર્ડની કામગીરી જડબે સલાખ બનાવવા માંગ કરી હતી તેમ છતાં સિક્યુરિટી ગાર્ડ કેબિનમાં જ બેસી રહેતા હોવાથી બાગમાં કિંમત કિંમતી સરસાધનોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે રેડિયા વ્યવસ્થાના લીધે થોડા સમય પહેલા જ પાલનપુર ગામ તરફના ભાગનો ગાર્ડનનો લોખંડનો ગેટ પણ ચોરાઈ જતાં ચકચારી મચી ગઈ હતી ગાર્ડન પાસે બનેલા સિટી બસ ડેપોના પીકઅપ સ્ટેન્ડના ઇલેક્ટ્રિક કેબલ પણ ચોરાયા હતા છતાં હજુ સુધી તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી અને સ્થાનિકોમાં ગાર્ડન વિભાગની નિષ્કાળજી સામે રોષ છે તાકીદે બાગમાં સુરક્ષા વ્યવસ્થા સુધારવા અને ચોરીની ઘટના અંગે ફોજદારી નોંધાવવા રજૂઆત કરી હતી